તો ધારાસભ્યના આરોપો બાદ રાજકોટ પોલીસ સામે આરોપોનો સિલસિલો શરૂ થઈ ગયો છે ખુદ ગૃહપ્રધાને ત્રણેય ધારાસભ્યોને મળવા ગાંધીનગર બોલાવ્યા તો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પણ વિવાદમાં આવ્યા પીએસઆઈ પર કુવાડવા રોડની બાર કરોડ રૂપિયાની કિંમતની જમીન ખાલી કરાવવા દબાણ કરાયાનો આક્ષેપ લાગ્યો અને કથિત પોલીસ દમનનો ભોગ બનનાર દીપક ભરવાડ મીડિયા સામે આવ્યા આ તમામ વચ્ચે નિકુંજ જોગી અને હિતેશ પાંભોર નામના વેપારીઓએ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા